नमस्ते विद्यार्थी मित्रों, नमस्कार मैं परिवास्तु विद्यालय ना निधि गुरुजी आप लोग साथ करो जो सेमेस्टर में लेक्चर नंबर 24 का बीजो विषय बोले और चैप्टर नंबर 10 छे हमारा आपको ये आमा आपने सरवाला ने कई बड़ी जुदी 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 रीडो जो है ना तेरा उसे इंगोरी मानी थी मेरे लिए तो आज है आपके पेज नंबर 116 छे से ना प्रश्न नंबर 10 उसमें पीछे सूचना નીચે આપેલા સિક્કા અને નોટમાંથી માંગેલ વસ્તુઓની ચૂકવણી કરો. આમાં તમને અમુક સિક્કા અને અમુક નોટ, કેટલા રૂપિયાના સિક્કા અને કેટલા રૂપિયાની નોટ એની તમને અહીંયા માહિતી આપી દીધી છે. અને પછી શું કરવાનું છે તો કે આપણને અહીંયા અમુક વસ્તુઓના નામ આપ્યા છે અને એની કિંમત આપી દીધી છે કે આટલા રૂપિયાની આ વસ્તુ લીધી છે. તો એ વસ્તુ એટલા રૂપિયાની લેવા માટે આપણે કોઈ નોટ આપી હશે રૂપિયાની રૂપિયાના કયા સિક્કા એવું આપણે કહેવાનું છે. ચાલો આપણે પહેલા જોઈ લઈએ કે આપણને સિક્કા ક્યાં ક્યાં આવ્યા છે અને નોટ કઈ કઈ લેવી છે. તો કે 1 રૂપિયા, 2 રૂપિયા અને 5 રૂપિયા આવી રીતે ત્રણ અલગ અલગ તમને સિક્કા આપેલા છે, 1, 2 અને 5 ના. ત્યારબાદ નોટ, નોટ કઈ આવી છે તો કે 10 રૂપિયાની નોટ છે, 20 રૂપિયાની નોટ છે અને 50 રૂપિયાની નોટ છે. કુલ ત્રણ નોટો અને ત્રણ સિક્કા છે. 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા એ સિક્કા અને 10, 20 અને 50 એ રૂપિયાની નોટ છે, બરાબર. હવે ઉદાહરણ પેન જોઈએ. 15 રૂપિયાની પેન કઈ વસ્તુ લીધી છે તો કે પેન લેવી છે. કેટલા રૂપિયાની છે પેન? 15 રૂપિયાની. તો પહેલા આપણે 15 રૂપિયાની પેન લેવા એની નોટ કઈ આપશું તો કે 10 રૂપિયાની નોટ આપશું, બરાબર. લખશું આપણે 10 રૂપિયાની નોટ પ્લસ 15 રૂપિયાની પેન છે. 10 રૂપિયાની એક નોટ અને બીજો સિક્કો કયો લેશું આપણે? 5 રૂપિયાનો. 5 રૂપિયાનો સિક્કો એટલે 10 ની નોટ ને 5 નો સિક્કો એટલે કેટલા રૂપિયા થઈ ગયા? 15 રૂપિયા. એ 15 રૂપિયાનું શું લેવાનું હતું? પેન. તો આવડી છે બધાને છેલ્લે સાવ સરળ રીત. તો ચાલો આપણે દાખલો પહેલો જોઈએ. 22 રૂપિયાની ઢીંગલી અને શું લીધું છે? ઢીંગલી લીધી છે. ઢીંગલી કેટલા રૂપિયાની લીધી? 22 રૂપિયા. તો 22 રૂપિયાની ઢીંગલી લેવા માટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 22 રૂપિયા. તો એમાં 20 રૂપિયાની નોટ આવી, 20 રૂપિયાની નોટ અને સિક્કો કયો આવ્યો હશે તો કે 2 રૂપિયાનો, કે 20 વત્તા 2 એટલે કેટલા થઈ જાય? 22 રૂપિયા. 20 રૂપિયાની નોટ અને 2 રૂપિયાનો સિક્કો. તો 22 રૂપિયાનું શું લીધું તો કે 22 રૂપિયાની ઢીંગલી લીધી. એના પછી જો 20 રૂપિયાનો ગોલ લેવો, કેટલા રૂપિયાનો ગોલ છે? 20 રૂપિયાનો. તો આમાં શું કરશું તો કે 10 રૂપિયાની નોટ લેશું. 10 રૂપિયાની નોટ વત્તા બીજું શું લેશું તો કે 5 રૂપિયાના 2 સિક્કા આપશું. એના કેટલા સિક્કા આપશું? 5 રૂપિયાના 2 સિક્કા. તો 5 2 કેટલા થાય? 10, બરાબર. અહીંયા લખી નાખવાનું 10 રૂપિયા એટલે 10 રૂપિયાની નોટ અને 5 રૂપિયાના 2 સિક્કા એટલે 10 રૂપિયા. તો 20 રૂપિયાનો ગોળ આવી ગયો, બરાબર. આવી રીતે ગણતરી કરી લેવાની. એના પછી છે બીજું, 25 રૂપિયાનું પુસ્તક. શું લીધું? પુસ્તક લીધું. પુસ્તકની કિંમત કેટલી છે? 25 રૂપિયા છે. અહીંયા લખશું આપણે 20 રૂપિયાની નોટ વત્તા 5 રૂપિયાનો સિક્કો, બરાબર. એટલે 20 વત્તા 5 બરાબર કેટલા થઈ જાય? 25. 25 રૂપિયાનું શું હતું? પુસ્તક.
ક્લાસ મે મેરી ક્લાસ હૈ 52 52 યે મે પૂછ્યું એના પછી છે પાંચમું 70 રૂપિયાનો કંપાસ 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 બુક કેટલાનો છે રૂપિયા 70 નો એટલે એમાં આપણે 50 રૂપિયાની નોટ આપશું દુકાનવાળા ભાઈને 70 રૂપિયા દેવા એક 50 ની એક પછી બીજી કેટલાની આપવી જોશે 20 રૂપિયાની એક 50 ની નોટ અને એક 20 ની નોટ એટલે 50 ને 20 કેટલા થઈ જાય 70 રૂપિયા 70 રૂપિયાનો શું લીધું કંપાસ બોક્સ તમે લોકો પણ કંપાસ બોક્સ લેવડાવો છો ને મમ્મી પાસે હવે તો કેવા કેવા કંપાસ બોક્સ આવે છે હવે એના પછી શું લીધું 12 રૂપિયાનો બેલ્ટ બેલ્ટ લીધો છે એના 12 રૂપિયા છે તો એના 10 રૂપિયાની નોટ લેશું એક આપણે અને આખું દુકાનવાળાને તો 12 રૂપિયા પૂરા કરવા હજી એક સિક્કો આપવો પડશે 10 ની નોટ અને સિક્કો કેટલાનો 2 રૂપિયાનો હજી તો